જો
હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી હતી. આપણે ઉદાહરણો જોયા બરાબર, રાણી લક્ષ્મીબાઈ, પછી નાયકા દેવી સિંહાબલી ગોરીનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે નાયકા દેવી છે પોતે તલવાર લઈને લડે છે. તો આવી રીતે પોતે છે એ રાજપૂતાની પોતાના સતીત્વતા નિડરતા વીરત્વતા માટે છે પ્રખ્યાત. રાજપૂત યુગનું સર્જન ક્યારે થયું અને કોણે કર્યું? તો આપણને ખબર છે રાજપૂત યુગનું સર્જન છે ક્યારે થયું, તો જોઈએ આન્સર. રાજપૂત યુગનું સર્જન રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન ક્યાં થયું હતું? તો મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી એટલે કે સત્તા સ્થાપીને રાજપૂત યુગની સ્થાપના કરી હતી. બરાબર, રાજપૂતો જે રાજવી હોય છે શું કર્યું, તો કે ઈસવીસન 700 થી લઈને 1200 જે વચ્ચેનો 500 વર્ષનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન મોટા ભાગના જે ઉત્તર ભારત કહી શકાય અને દક્ષિણ ભારત કહી શકાય એના ઉપર સત્તા સ્થાપી એટલે કે વર્ચસ્વ જમાવ્યું અને ત્યાં પોતે છે રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તો લખો 7મા નંબરનો આન્સર. ચલો લખાઈ ગયો હોય તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, ઝડપથી જેમને બાકી છે ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લે. ચલો ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો. Thank you.
અંતિમ રાજપૂત શાસકનું નામ લખવાનું છે. તો આન્સરમાં લખીએ ગુજરાતનો અંતિમ રાજપૂત શાસક કર્ણદેવ વાઘેલા છે. કોણ હતા? તો કે કર્ણદેવ વાઘેલા. ચલો એક વાર સ્ક્રીનશોટ લઈ લો આખા બોર્ડ નો. હોમવર્ક ની અંદર તમારે આ જે એક વાક્યમાં જવાબ છે અને પ્રશ્ન નંબર 6 એના બે પ્રશ્નો જે લખાવેલા છે એના આન્સર ત્યાં સુધી તમારે સ્વાધ્યાય પોથીનું હોમવર્કમાં મોકલવાનું છે અને પાઠ્યપુસ્તકની અંદર પાઠ 1 નું સ્વાધ્યાય છે એ પણ તમારે છે હોમવર્કમાં મોકલવાનું છે. ઓકે, ફટાફટ એક વાર સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આ લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ. આગળનું છે નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.